જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠું ચેપ્ટર આપણે ચાલે છે એના MCQ, એમાં આપણે આગળ વધીએ તો આજનો પહેલો MCQ ધ્યાન આપો. 20 કિલોગ્રામનો પદાર્થ 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે ગતિ કરતો 5 કિલોગ્રામના સ્થિર પદાર્થ સાથે અથડાય છે. બીજો પદાર્થ કેવો છે? સ્થિર છે. આ ધ્યાન આપો. અથડામણ બાદ બંને પદાર્થો ચોંટી જાય છે તો તેમની સંયુક્ત ગતિ ઊર્જા કેટલી? અથડામણ બાદ બંને પદાર્થો એ ચોંટી જાય છે. દાખલા તરીકે એક બ્લોક હોય લાકડાનો, અહીંયા કોઈ બુલેટ એટલે ગોળી, બરાબર, એ ગતિ થાય ને એની અંદર જતી રહે, એટલે બંને પદાર્થો એક જ સાથે ગતિ કરે એટલે એમની સંયુક્ત ગતિ ઊર્જા હોવાની. તો અથડામણ બાદની જે ગતિ ઊર્જા છે એટલે 1/2 mv² ને એટલે v ની જરૂર પડી અથડામણ બાદની. તો અહીંયા આપણે કહેવાય કે વેગમાનના સંરક્ષણના નિયમ અનુસાર m1v1 + m2v2 બરાબર અથડામણ પછી બંને પદાર્થો એક જ થઈ ગયા છે એટલે ચોંટી જાય છે. બંને પદાર્થો એક જ થઈ ગયા એટલે m1 + m2 એટલે બંને પદાર્થો એક કોમન જ વેગ હોય ને, એક જ વેગ હોવા. કેમ કે આ દાખલા તરીકે અહીંયાથી આ પદાર્થ એ ગતિ કરે છે, આ પદાર્થ સ્થિર, તો આ ગતિ કરી આની સાથે આ પકડાય ચોટી ગયા એટલે એક જ પદાર્થ ગતિ કરે છે એવું દેખાય, એટલે અહીંયા m1 + m2 × v આવે. તો m1 એટલે પહેલા પદાર્થનું દળ, તો 20, v1 એટલે 10 + m2 એટલે 5, પણ v2 = 0 કેમ કે એ પદાર્થ કેવો છે? બીજો પદાર્થ સ્થિર એટલે અહીંયા 0 આવવાનું. તો અહીંયા m1 + m2 એટલે 20 + 5 અને v પડી ખબર. તો અહીંયા આપણી પાસે આ 200 = 25 v તરીકે મળે. આમાંથી આપણે વી ને સૂત્રનો કરતા બનાવીએ એટલે 25 અંશ છેદમાં જતા એટલે વી બરાબર આપણને કેટલા મળશે? 8 મીટર પ્રતિ સેકન્ડ. હવે બંને પદાર્થો ચોંટી જાય છે તો તેમની સંયુક્ત ગતિ ઊર્જા, એટલે અહીંયા આપણે એવું કહેવાય કે સંયુક્ત ગતિ ઊર્જા k = 1/2 m, પણ બંને પદાર્થો ભેગા થયા પછી એટલે m1 + m2 અને અથડામણ પછી એનો વેગ તો v એટલે v નો સ્ક્વેર, તો બરાબર 1/2 m1 એટલે 20 અને + m2 એટલે 5 અને v એટલે 8 એનો સ્ક્વેર. ખલાઈ ગયો? તો બરાબર 1/2 અને આ કેટલા? 25 અને આ 64. પડી ખબર? સાદું રૂપ આપીએ એટલે એમની સંયુક્ત ગતિ ઊર્જા 800 ઊર્જા છે એટલે જૂલના સ્વરૂપમાં મળે. પડી ખબર? આ PMT એટલે અત્યારે નીટ છે ને, નીટની પહેલા નો જે શબ્દ હતો એ PMT હતો, બરાબર, જે પ્રી મેડિકલ ટેસ્ટ, એ પ્રમાણે એ PMT તરીકે કહેવાતું, એટલે નીટ લેવલ નો જ IS, બરાબર. પણ નીટ ને પહેલા શું કહેવાતું હતું? PMT. જેમ JEE ને પહેલા શું કહેવાતું હતું? EEE, બરાબર. તો PMT 2000 માં પૂછાયું છે. બીજો MCQ ધ્યાન આપો. 2 કિલોગ્રામ દળનો ધાતુનો ગોળો 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે. તે 3 કિલોગ્રામના સ્થિર પડેલા ગોળા સાથે સંઘાત કરે છે. જો સંઘાત બાદ બંને ગોળાઓ સાથે ગતિ કરતા હોય તો સંઘાતથી ગતિ ઊર્જામાં થતો ઘટાડો. એમ્સમાં 2001માં પૂછાયેલો આ MCQ છે. ધ્યાન આપજો. આના જેવી જ રકમ લાગે, પણ અહીંયા સંયુક્ત ગતિ ઊર્જા છે અને અહીંયા સંઘાતથી ગતિ ઊર્જામાં થતો ઘટાડો. અહીંયા છેલ્લી ગતિ ઊર્જા આપણે શોધી કાઢી, આમાં શું છે? ઘટાડો શોધવાનો. એટલે પહેલા આપણે આની જેમ વી તો શોધવાનું છે, પણ પછી શું કરવાનું? પ્રારંભિક ગતિ ઊર્જા પછી અંતિમ ગતિ ઊર્જા, પ્રારંભિક માંથી અંતિમ ગતિ ઊર્જા બાદ કરીએ એટલે જે ઘટાડો છે એ આપણને મળે. તો બસ
અહીંયા પહેલા તો વેગ શોધીએ ને અથડામણ બાદ તો એના માટે વેગમાનના સંરક્ષણના નિયમ અનુસાર આપણે જોઈએ તો m1 v1 + m2 v2 = m1 m2 v. સમજે પડી? અથડામણ બાદ બંને પદાર્થો એટલે બંને ખૂણાઓ સાથે ગતિ કરે છે એટલે સંયુક્ત બની ગયા. સંયુક્ત બન્યા એટલે પેલો જે છે લીધો ને એની જેમ જ સંયુક્ત બન્યા એટલે એનો જે વેગ છે એ પણ આપણને એક જ મળવાનો એટલે અહીંયા v આવશે. તો ચલો m1 એટલે 2. હવે v1 એટલે 36 કિલોમીટર પ્રતિ કલાક છે તો એને સામાન્ય એકમમાં એટલે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું પડે. તો અહીંયા v1 = 36 કિલોમીટર પ્રતિ કલાક એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું હોય તો કિલોમીટર ને મીટરમાં એટલે 1000 / કલાકનું સેકન્ડમાં એટલે 3600. આ શું બની ગયું? મીટર પ્રતિ સેકન્ડ. આ બે ઝીરો જતા રહ્યા અને 36 ગયા એટલે 10 મીટર પ્રતિ સેકન્ડ રે. પડી ખબર? તમારે આ સ્ટેપ કરવાની જરૂર નથી, તમે સીધું જ કહી શકો કેમ કે હવે તો તમને આવડે ને. તો અહીંયા ગુણ્યા આ 10 અને વત્તા બિંદુ બરાબર તો 0 કેમ કે સ્થિર પડેલા ગોળાની વાત છે એટલે આ તો 0 બરાબર m1 વત્તા m2 એટલે 2 વત્તા 3 એટલે આ 2 વત્તા 3 અને ઇન્ટુ b તો બરાબર અહીંયા 20 બરાબર 5 v તો v બરાબર 4 મીટર પ્રતિ સેકન્ડ. પડી ખબર? હવે આપણે શું કરવાનું? પ્રારંભિક ગતિ ઉર્જા એટલે અથડામણ પહેલાની ગતિ ઉર્જા એને આપણે ગણવાની. તો અહીંયા આપણે કહી શકાય કે પ્રારંભિક ગતિ ઉર્જા KI = 1/2 m1 v1² + 1/2 m2 v2² પણ v2 = તો 0 v2 = તો 0 સ્થિર પડેલો બીજો પદાર્થ છે ને એટલે એ આપણે લખતા નથી તો માટે KI = 1/2 m1 એટલે પહેલો પદાર્થ એટલે આ 2 v1 એટલે પહેલા પદાર્થ એનો વેગ એટલે v1 = તો 10 છે ને 36 માં આપણે 10 માં કરીને રૂપાંતર મીટર પ્રતિ સેકન્ડ એટલે અહીંયા કેટલા રહેશે? 10 એનો સ્ક્વેર એટલે 2 અને 2 તો ક્યાં એટલે 100 થાય તો KI = 100 ઉર્જા છે ને એટલે જૂલ તરીકે આપણને મળે. જલાઈ ગયો, આ લખવાની જરૂર નથી. હવે અંતિમ ગતિ ઉર્જા એની અહીંયા આપણે વાત કરીએ તો અંતિમ ગતિ ઉર્જા તો KF = 1/2 m1 + m2 અને ઇન્ટુ b સ્ક્વેર. જોઈ લો 1/2 m1 + m2 b સ્ક્વેર તો માટે KF = 1/2 m1 તો m1 એટલે 2 અને m2 એટલે 3 તો 2 + 3 અને b આપણે તૈયાર કર્યો કેટલો છે? 4 બરાબર એનો પાછો સ્ક્વેર તો KF = 1/2 તો 3 ને 2 5 અને આ 16 ચલાઈ ગયો. તો આ ખરાબ 8 2 16 એટલે 8 × 5 એટલે 40 તો KF = 40 જૂલ. આ પહેલી ગતિ ઉર્જા હતી, આ અંતિમ ગતિ ઉર્જા હતી એટલે કઈક ઘટાડો થયો તો કેટલો ઘટાડો? તો અહીંયા કહી શકાય કે ગતિ ઉર્જા એમાં હતો ઘટાડો બરાબર કેવું હોય તો KI માઇનસ KF તો KI એટલે 100 માઇનસ 40 બરાબર 60 જૂલ આપણને મળે. સમજે પડી? ક્લિયર હતો? આ એક્સ 2001 માં પૂછાયો. એની પછી ત્રીજો એમસીક્યુ ધ્યાન આપો. ન્યુટ્રોન સ્થિર ઇવન ડ્યુટેરોન સાથે હેડ ઓન સ્થિતિસ્થાપક એટલે કે અહીંયા ગતિ ઉર્જા અને વેગમાં નેનું સંરક્ષણ થાય છે અને સંપૂર્ણપણે સ્થિતિસ્થાપક એ અથડામણ એટલે કે સંઘાત કરે છે.
આ સંદર્ભમાં ઇલેક્ટ્રોનની ઊર્જાનો ગુમાવેલો અંશ એટલે ગુમાવેલો ભાગ. તો પહેલી જે ગતિ ઊર્જા છે પ્રારંભિક એટલે Ki, એમાંથી Ki - Kf કરીએ એટલે એટલો ગુમાવેલો ભાગ આપણને મળે, એટલે Ki - Kf / Ki તરીકે મળે. પડી ખબર? તો અહીંયા ધ્યાન રાખજો, ગુમાવેલો ભાગ આપણે પેલું આમ જનરલી ના કહીએ કે ડેલ્ટા K / K, બરાબર? તો અહીંયા જે ફેરફાર છે એ આટલો આપણને મળે, ગુમાવેલો ભાગ કુલ હતો એમાંથી આટલો ફેરફાર એટલે આટલો ગુમાવેલો ભાગ આપણને મળે. તો અહીંયા થોડું સાદું રૂપ આપીએ કે Ki / K ઉપર લસા લઈએ એટલે આ Ki આના છેદમાં આવે, આના છેદમાં આવે એટલે 1 માઇનસ Ki / Ki તરીકે આપણને મળવાનું. સમજે પડી? તો બરાબર 1 માઇનસ અથડામણ પાદની આગતિ ઊર્જા એટલે 1/2 m v 1 ડેશ એનો સ્ક્વેર. જોઈ લો અથડામણ બાદની ગતિ ઊર્જા ચલાયો, અને અપોન 1/2 m v 1 સ્ક્વેર અથડામણ પહેલાની ગતિ ઊર્જા. તો 1/2 m અહીંયા જતા રહે એટલે અહીંયા શું લેવાનું, 1 માઇનસ v 1 ડેશ અપોન v 1 એનો બંનેનો સ્ક્વેર ને એટલે સ્ક્વેર અહીંયા આપણે કહી શકાય. જોઈ લો ખરેખર શું થાય, v 1 ડેશ સ્ક્વેર અપોન v 1 સ્ક્વેર એટલે v 1 ડેશ અપોન v 1 એનો હો સ્ક્વેર. આ આપણને જે પણ મળે છે એ કોની બરાબર મળે છે, તો Ki - Kf / Ki બરાબર. આને સમીકરણ 1 તો પણ સ્થિતિસ્થાપક સંઘાત હોય તો એના માટે તો અથડામણ બાદ એનો વેગ તો v1 ડેશ બરાબર તો m1 - m2 / m1 + m2 ઇન્ટુ v1 થિયરીમાં આપણે સાબિત કર્યું છે. ચલાવો તો અહીંયા આને છેદમાં લઈ લઈએ પછી કિંમત આમાં મૂકીશું તો v1 ડેશ / v1 બરાબર m1 - m2 / m1 / m2. પણ ન્યુટ્રોન અને ડ્યુટેરોન ની વાત છે એટલે m1 બરાબર તો 1 અને ડ્યુટેરોન એટલે m2 બરાબર 2 એનું દળ 2 બરાબર. તો એ કિંમત આપણે આમાં મૂકીએ એટલે v1 ડેશ / v1 બરાબર 1 - 2 / 1 + 2 તો બરાબર - 1 / 3. જોઈ લો સમજે પડે છે, ક્લિયર છે? તો આ કિંમત કે આ સમીકરણ નંબર 1 એમાં આપણે મૂકીએ તો થાય શું, તો Ki - Kf / Ki બરાબર 1 માઇનસ આ એટલે માઇનસ 1/3 એનો સ્ક્વેર. સમજે પડી? તો બરાબર 1. હવે આ તો પોતાની દિશા ની ને એટલે 1/9 થાય અને માઇનસ તો ખરી એટલે માઇનસ 1/9. ક્લિયર? એટલો તો 9 માઇનસ 1 એટલે 8/9. આ જે પણ આવ્યું એ ગુમાવેલો અંશ એટલે ન્યુટ્રોનની ઊર્જાનો ગુમાવેલો અંશ એ કેટલો મળ્યો, 8/9 આપણને મળ્યો. પડી ખબર?